ગુડ મોર્નિંગ મિત્રો, છેલ્લા આપણે વિડીયોની અંદર સરળ આવર્ત ગતિ વિશે ડેફિનેશન જોઈ હતી અને આપણે સ્થાનાંતર, વેગ અને પ્રવેગના સમીકરણ મેળવી રહ્યા હતા. હવે જે બીજો ક્વેશ્ચન છે આપણો, એ ક્વેશ્ચન છે એક જ આવૃત્તિવાળી અને એક જ દિશામાં થતી કોઈ કણની બે સરળ આવર્ત ગતિઓનું સંયોજન. અહીંયા આપણે કોમ્બિનેશન લેવાનું બે સિમ્પલ હાર્મોનિક મોશનનું, કોમ્બિનેશન ઓફ ટુ સિમ્પલ હાર્મોનિક મોશન. બરાબર, બે સરળ આવર્ત ગતિઓનું આપણે કોમ્બિનેશન દર્શાવવાનું છે. કેવી કે બંને દિશા વિથ સેમ ફ્રિકવન્સી, ઓકે, સેમ ફ્રિકવન્સી એન્ડ સેમ ડાયરેક્શન. એટલે કે એવા બે કણો કે જેમની ફ્રિકવન્સી અથવા તરંગોની વાત કરી કે જેમની ફ્રિકવન્સી સમાન હોય, ફ્રિકવન્સી અને એમની દિશા સમાન હોય, એવા બે તરંગોનું કોમ્બિનેશન દેશે સિમ્પલ સરળ આવર્ત ગતિ કરતા તરંગોને આપણે કોમ્બિનેશન લેવાનું છે. બરાબર, એટલે કે એમનું સંયોજન આપણે દર્શાવવાનું છે. તો આપણે સરળ આવર્ત ગતિ વિશે જોયું, તો ધારો કે આપણી પાસે બે તરંગો છે અને હું એકને કહું વેવ વન, એક છે વેવ ટુ. ઓકે, હવે અહીંયા કીધું છે કે એમની ફ્રિકવન્સી સમાન છે અને દિશા પણ સમાન છે, એટલે બંને એક જ દિશાની અંદર એ શું કરી રહ્યા છે, ગતિ કરી રહ્યા છે. ઓકે, આપણે દર્શાવી શકીએ છીએ બંને તરંગોની અને બંનેની ફ્રિકવન્સી કેવી છે, સેમ. ઓકે, એટલે અહીંયા હું લખી શકું બંને ફ્રિકવન્સી કેવી છે, સેમ ફ્રિકવન્સી. ઓકે, ફ્રિકવન્સી બંનેની કેવી છે, સરખી છે. પરંતુ એમના કંપ વિસ્તાર અલગ અલગ હશે. તો અહીંયાથી તમે જોઈ શકો છો કે એમના કંપ વિસ્તારની જે વાત કરી છે આપણે બે અલગ અલગ તરંગોની, એ બંનેના કંપ વિસ્તારો કેવા છે, ડિફરન્ટ છે. ઓકે, ફ્રિકવન્સી સમાન છે પરંતુ એમના કંપ વિસ્તાર કેવા હશે, જુદા જુદા દર્શાવીએ છીએ. હવે ધારો કે જે પ્રથમ વેવ છે, એ પ્રથમ વેવને આપણે એવું સમજીએ કે એની પ્રારંભિક કળા શૂન્ય છે. ઓકે, લાસ્ટમાં આપણે જે સમીકરણ મેળવ્યું હતા કે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી વાળું, ઓકે, વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઇવ, જે આપણને આ સમીકરણ મળતું હતું, એ સ્થાનાંતરનું એ જ સમીકરણનો આપણે યુઝ કરશું, જ્યાં પ્રથમ તરંગ માટે જે આ કળા છે, પ્રારંભિક કળા જેને ફાઇવ તરીકે આપણે દર્શાવતા, એ પ્રારંભિક કળા શૂન્ય હશે. ઓકે, તો ધારો કે પ્રથમ તરંગ માટેનું આપણે સ્થાનાંતરનું સમીકરણ દર્શાવવું હોય તો એ સમીકરણ કેવું બને, વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેપિટલ એની જગ્યાએ આપણે સ્મોલ એ, કેમ કે બે તરંગો દર્શાવવાના છે, બે અલગ અલગ સિમ્બોલ લેશું, સિમ્બોલથી કોઈ મતલબ નથી, ખાલી તમારે દર્શાવી દેવાનું કે અહીંયા કંપ વિસ્તાર બતાવે છે. ઓકે, એ સાઇન કૌંસની અંદર ઓમેગા ટી પ્લસ ફાઇવ છે, જ્યાં ફાઇવ બરાબર ઝીરો છે. અહીંયા પ્રથમ તરંગ માટે આપણે ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો લઈ લીધું. ઓકે, માટે વચ્ચે છું સાઇન ઓમેગા ટી. ઓકે, પ્રથમ તરંગનું તમને આ રીતે સમીકરણ મળે છે. અને ધારો કે આપણે બે અલગ અલગ તરંગ માટે દર્શાવી છે, આને હું વાય વન કહી દઉં, એ જ પ્રમાણે હવે ધારો કે હું વાય ટુ લઈ લઉં, કે બીજા તરંગ માટેનું આપણે સ્થાનાંતરનું સમીકરણ લઈએ. તો બીજા તરંગ ધારો કે હોય કે ત્યાં એમની કળા ધારો કે આલ્ફા હશે, પ્રારંભિક કળા કેટલી હશે, આલ્ફા, મતલબ હું અહીંયા ફાઇવ બરાબર આલ્ફા લઈ લઉં. ઓકે, સમીકરણ આપણે એ જ દર્શાવવાનું છે, માત્ર એટલો ફેરફાર છે કે પ્રારંભિકને આપણે પ્રથમ જે તરંગ છે એનું પ્રારંભિક કળા શું લઈ લઈશું, શૂન્ય, એટલે ફાઇવ બરાબર ઝીરો લેવાથી આપણે આગળ જે મેઇન સમીકરણ હતું વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઇવ, ઓકે, એ સમીકરણની અંદર આપણે ફાઇવ ઇઝ ઇક્વલ ટુ ઝીરો પ્રથમ તરંગ માટે લઈએ છીએ અને જે કેપિટલ એ છે એની જગ્યાએ સ્મોલ એ દર્શાવે છે. હવે એ જ પ્રમાણે બીજા તરંગનું આ સમીકરણ ઉપર લઈએ, ત્યાં એની પ્રારંભિક કળા કેટલી છે, આલ્ફા જેટલી છે, એટલે આ બંનેમાં કળામાં તફાવત છે એવું આપણે કહી શકીએ. બરાબર, તો એનું સમીકરણ બની જશે વાય ટુ ઇઝ ઇક્વલ ટુ બી સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા. ઓકે, આ પ્રમાણે આપણે બે તરંગો માટે એના સ્થાનાંતરનું સમીકરણ આપણે દર્શાવી શકીએ છીએ.
જ્યાં આપણે ઓમેગા બરાબર કોણીય આવૃત્તિ કહીએ છીએ, અને ઓમેગાની કિંમત આપણે 2πf તરીકે લઈ શકીએ છીએ. ઓકે, જ્યાં એફ પણ ફ્રિકવન્સી દર્શાવે છે, જે રેખીય ફ્રિકવન્સી, અને આપણે શું કહીએ છીએ, રેખીય ફ્રિકવન્સી કહીએ છીએ. એક રેખામાં ગતિ કરતા પાર્ટિકલ એની ફ્રિકવન્સીની વાત કરીએ છીએ, જ્યારે ઓમેગા એની કોણીય આવૃત્તિ છે. બરાબર, તો એ કોણીય આવૃત્તિ ફ્રિકવન્સીને કોણીય આવૃત્તિમાં કન્વર્ટ કરવું એટલે એને 2π વડે ગુણવા પડે. 2π વડે ગુણવાનો મતલબ કેમ, કેમ કે એક સર્કલ આખું પૂરું કરતાં આપણે કેટલું અંતર કાપીએ છીએ, 2π જેટલું. આપણે જાણીએ છીએ કે 0 થી 2π સુધીનું અંતર હોય છે, એટલે એ જે સિમ્પલ જે સીધી રેખા માટે ફ્રિકવન્સી લેતા હોય છે, એ ફ્રિકવન્સીને આપણે શું કરી દઈએ છીએ, આખું સર્કલ પૂરું કરવા માટે, એટલે કે 2π જેટલું અંતર છે એના સાથે આપણે ગુણી દઈએ, એટલે આપણને શું મળે છે, કોણીય ફ્રિકવન્સી, એટલે કે એંગ્યુલર ફ્રિકવન્સી મળતી હોય છે. ઓકે, તો આ પ્રમાણે આપણે બે અલગ અલગ તરંગો માટે સમીકરણ દર્શાવ્યા છે, એમના સ્થાનાંતર માટેના આપણે સમીકરણ લીધા. ઓકે, હવે પ્રશ્ન આપણો એવો છે કે બંનેનું સંયોજન કરવાનું છે. તો હવે આ બંને સમીકરણ ઉપરથી તમે જુઓ તો અહીંયા એની કળા, પ્રારંભિક કળા 0 છે, અહીંયા એની પ્રારંભિક કળા આલ્ફા છે. તો આ બંને વચ્ચે હું કળાનો તફાવત લઉં તો હું જાણી શકું કે એ કળા તફાવત કેટલો મળતો હોય છે. એમનું બંનેનો તફાવત લઉં તો મને શું મળે, આલ્ફા. ઓકે, આલ્ફા માઇનસ 0 એટલે કે આલ્ફા મળે. એમનો કળાનો તફાવત આપણને કેટલો મળતો હોય છે, આલ્ફા જેટલો આપણને મળતો હોય છે. હવે સંયોજન માટે આપણે બંને તરંગોને શું કરવાનું છે, કોમ્બિનેશન કરવાનું. હવે કળાનો તફાવત કઈ રીતે હોય છે તમને સમજાવું. તો અહીંયા તમે જોશો કે ધારો કે એ બંને તરંગો આ રીતે અલગ અલગ કંપ વિસ્તારથી છે. તો એ કંપ વિસ્તાર જ્યારે હું એ બંને તરંગોની વાત કરું, તો એ બંને તરંગોને જ્યારે હું એકબીજા ઉપર સંપાત કરું, ઓકે, તો જો એમના વચ્ચે ડિફરન્સ છે, કળાનો તફાવત છે, એમના જે દોલનો છે એ દોલનો અલગ અલગ કળાએ થઈ રહેલા છે. બરાબર, તો આ પ્રમાણે જો બંનેને કમ્બાઈન કરું એટલે કે સંપાત કરું એકબીજા ઉપર, તો એમના કળા અલગ અલગ આપણને મળતા હોય છે. એટલે કળાનો ફેરફાર થાય, એટલે ધારો કે અથવા એમ કહીએ કે એમના એમ્પ્લિટ્યુડમાં ફેરફાર થાય, એટલે કે એમના જે કંપ વિસ્તાર છે એમાં ફેરફાર થાય, એટલે એમાં કળાનો તફાવત એમને મળતો હોય છે. ઓકે, ઘણી વખત એવું પણ બનતું હોય કે એમાં કોઈ કળાનો ફેરફાર ના થતો હોય, ભલે એમ્પ્લિટ્યુડ એમનું અલગ હોય. જેમ કે એવી જ આકૃતિ લઈએ કે જેમાં એમ્પ્લિટ્યુડ ફેરફાર છે પરંતુ કળાના ફેરફાર નથી, જેમ કે આ રીતે. ઓકે, બધા એક જ જગ્યાએ ભેગા થાય, આ પ્રમાણે આપણે એને દર્શાવી શકતા હોઈએ છીએ, જેમાં બંનેમાં બંનેના અલગ અલગ કંપ વિસ્તાર છે. ઓકે, આ પ્રમાણે બંનેના અલગ અલગ આપણે કંપ વિસ્તાર દર્શાવી શકીએ છીએ. અહીંયા આપણે જોઈશું કે એમના વચ્ચે આલ્ફા જેટલો કળાનો તફાવત છે. હવે તો સંયોજન માટે આપણે એક સંપાતપણાનો સિદ્ધાંત લેશું, એટલે કે અધ્યારોપણ પણ કહી શકીએ છીએ, કે બે તરંગોને આપણે એકબીજા ઉપર અધ્યારોપણ કરીએ છીએ, જેને ઇંગ્લિશમાં કહીએ તો સુપરપોઝિશન થિયરમ કહેવામાં આવે છે. સુપરપોઝિશન થિયરમ, બરાબર, એટલે કે અધ્યારોપણ પ્રમેય. તો અહીંયા આપણે બંને તરંગોને એકબીજા ઉપર સંપાત કરી, એટલે કે એમના જે તરંગ સ્થાનાંતર છે એમને આપણે પરિણામી સ્થાનાંતર વાય તરીકે દર્શાવીએ, જ્યાં વાય બરાબર y1 પ્લસ y2 તરીકે લઈએ. ઓકે, તો બંને કિંમતો લઈ લઈએ. y1 બરાબર આપણે લેતા હતા a સાઇન ઓમેગા t, અને પ્લસ y2 બરાબર આપણે લેતા હતા b સાઇન ઓમેગા t પ્લસ આલ્ફા. ઓકે, આ બે આપણે કમ્બાઈન કરી દઈએ છીએ. હવે આ સમીકરણનું આપણે સોલ્યુશન બેઝિક રીત વડે લાવશું. ધારો કે આપણે આગળ આ સમીકરણ 2 છે, અને આપણે એનું સોલ્યુશન લાવશું બેઝિક રીતથી. તો બેઝિક ફોર્મ્યુલા કઈ રીતના હશે, ધારો કે સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા જે વાત કરી છે, આપણે આગળ જે સમીકરણ છે એનું આપણે વિસ્તરણ કરી દીધું. ઓકે, તો ધ્યાન આપજો, ધારો કે આપણી પાસે કોઈ સાઇન એક્સ પ્લસ વાય હોય. બરાબર, આ હું સિમ્પલ ઉદાહરણ માટે સમજાવું છું. ધારો કે તમારા આગળ સાઇન એક્સ પ્લસ વાય હોય, જેમ આપણી આગળ છે સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા, એક્સ બરાબર ઓમેગા ટી છે અને વાય બરાબર આલ્ફા આપણે લઈ શકીએ છીએ. બરાબર, તો આવી કોઈ કિંમત હોય તો એ વખતે તમારા આગળ જે સમીકરણ છે એને તમે લખી શકો સાઇન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય. ઓકે, આવા સમીકરણ તમે આ રીતે લખી શકો. તો આપણા પાસે જે સમીકરણ છે સાઇન ઓમેગા ટી પ્લસ આલ્ફા, તો એ કેવું બની જશે,
साइन ओमेगा टी इंटू कॉस अल्फा प्लस कॉस ओमेगा टी इंटू साइन अल्फा। ओके આપણું સમીકરણ આ રીતના સાદુરૂપ આપશે એટલે આપણે આગળ જે કિંમત છે એ કિંમતને આપણે શું દર્શાવી દઈશું આ ભાગની અંદર। ઓકે તો માટે આપણને જે પરિણામી કોમ્પિસર વાય મળે છે વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ અહીંયા લખી નાખશું બી સાઇન ઓમેગા ટી ઇન્ટુ કોસ આલ્ફા પ્લસ બી બંને સાથે ગુણાશે બી કોસ ઓમેગા ટી સાઇન આલ્ફા। અહીંયા બી ગુણવાનું કારણ કેમ, કેમ કે આની બંનેની બાર બી ગુણેલો છે સ્વાભાવિક છે એટલે બંને પદ સાથે બી આવશે। ઓકે તો આ રીતે આપણે એનું એક વિસ્તરણ દર્શાવ્યું। હવે આ પદને થોડુંક અલગ રીતે આપણે દર્શાવીએ તો ધારો કે આપણું પ્રથમ જે બે પદ છે પ્રથમ બે પદની જે સાઇન ઓમેગા ટી આપણે કોમન લઈ શકીએ છીએ। ઓકે તો એમાંથી સાઇન ઓમેગા ટી કોમન લઈ લો તો શું વધે એ પ્લસ બી કોસ આલ્ફા, શું લખશું આપણે એ પ્લસ બી કોસ આલ્ફા અને કોમન શું લઈ લઈએ સાઇન ઓમેગા ટી। ઓકે આ પદને આપણે આ રીતે દર્શાવી દઈએ છીએ। હવે એ જ પ્રમાણે બીજું પદ દર્શાવીએ બી સાઇન આલ્ફા એને અલગ લઈએ અને ઇન્ટુ કોસ ઓમેગા ટી। ઓકે તો બીજું પદ આપણું આવું બની જશે, પહેલું પદ બન્યું એ પ્લસ બી કોસ આલ્ફા સાઇન ઓમેગા ટી પ્લસ બી સાઇન આલ્ફા કોસ ઓમેગા ટી તરીકે। હવે જો આપણે બંને સમીકરણ કમ્બાઈન કરે છે આપણે એક સમીકરણ બનાવવાનું છે વાયનું અને એ વાયનું સમીકરણ પણ આપણે કેવા સ્વરૂપ પ્રમાણે બનાવવાનું વાય ઇઝ ઇક્વલ ટુ એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈના સ્વરૂપ જેવું। ઓકે તો આપણે હવે અહીંયા એક જ બંનેનો ભેગો કમ્પિસર એક જ લેવાનો છે અને એ જ પ્રમાણે આપણે જે વેલ્યુ દર્શાવે છે સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈના સ્વરૂપમાં આપણે બતાવવાની એટલે આપણે આવું સમીકરણ બંનેનું ભેગું કરીને આપણે એવું સમીકરણ બનાવવાનું છે। ઓકે એટલે ધીમે ધીમે આપણે એ જ પ્રોસેસ કરી રહ્યા છીએ, એટલું યાદ રાખવું તમારે બંને કમ્બાઈન કરીને પણ આવું સમીકરણ એક બનાવવાનું રહેશે। તો જોઈએ કઈ રીતે બને છે, હવે જોઈએ કે આની અંદર સાઇન ઓમેગા ટી અને કોસ ઓમેગા ટી વાળું આપણા આગળ ટર્મ્સ છે। તો હવે આપણે આગળ જે વધારાના બે કિંમત રહે એને જોઈએ કે એના બરાબર આપણે બીજી કોઈ વેલ્યુ ધારશું જેમ કે એક આપદ અને કાપદ એના બરાબર આપણે ધારી લઈએ ધારો કે એ પ્લસ બી જે કોસ આલ્ફા છે મતલબ કે આ કિંમત એ પ્લસ બી કોસ આલ્ફાની જગ્યાએ લખી નાખું હું એ કોસ એપ્સિલોન। ઓકે આ એપ્સિલોન સમજો અને એ જ પ્રમાણે બીજું પદ છે બી સાઇન આલ્ફા તો બી સાઇન આલ્ફાની જગ્યાએ લખી નાખું એ સાઇન એપ્સિલોન। ઓકે ફરી એકવાર જુઓ એ પ્લસ બી કોસ આલ્ફાની જગ્યાએ લખી નાખું એ કોસ એપ્સિલોન અને બી સાઇન આલ્ફાની જગ્યાએ લખી નાખું એ સાઇન એપ્સિલોન બરાબર। તો જો અહીંયા આપણે હવે એક પદની અંદર કન્વર્ટ કરી દીધા એમાં બંનેને આપણે શેમાં કન્વર્ટ કરી દીધા એની અંદર એટલે હવે આપણે આગળ જે એમ્પ્લિટ્યુડ મળશે જે કંપિસ્તર મળશે એના સ્વરૂપમાં આપણને મળે છે। ઓકે તો જો એ બંને કિંમતો આપણે સબસ્ટિટ્યુટ કરીએ ત્યારે આપણને એ વાય મળશે, એ વાય કેવો મળશે વાય ઇઝ ઇક્વલ ટુ આની જગ્યાએ હું શું લખી નાખીશ એ કોસ એપ્સિલોન સોરી એ કોસ એપ્સિલોન ઇન્ટુ સાઇન ઓમેગા ટી પ્લસ અહીંયા લખી નાખીશ એ સાઇન એપ્સિલોન કોસ ઓમેગા ટી। ઓકે જો કહું તો હવે આ જે બે પદ બને છે એ પદ આવા સમીકરણ જેવું જ બને છે સાઇન ઓમેગા ટી ડોટ કોસ આલ્ફા પ્લસ કોસ ઓમેગા ટી ડોટ સાઇન આલ્ફા। તો અહીંયા જુઓ સાઇન ઓમેગા ટી ડોટ કોસ એપ્સિલોન અને કોસ ઓમેગા ટી ડોટ સાઇન એપ્સિલોન। ઓકે બંનેમાંથી એ તો આપણે કોને લખી શકીએ તો આ જે બે સ્વરૂપ મળ્યા એ બે સ્વરૂપની જગ્યાએ તમે શું દર્શાવી શકો છો એ બેની જગ્યાએ તમે લખી શકો છો સાઇન ઓમેગા ટી પ્લસ એપ્સિલોન એટલે એ રીતનું પદ બની જાય તો જેને હું લખી શકું સાઇન ઓમેગા ટી ડોટ કોસ એપ્સિલોન તો અહીંયા છે પેલું પદ પ્લસ કોસ ઓમેગા ટી ડોટ સાઇન એપ્સિલોન તો એ પણ અહીંયા છે તો આની જગ્યાએ હું શું લખી સોરી આ પદની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ એ કોમન લઈ લઈએ અને બીજું લખી શકીએ સાઇન ઓમેગા ટી પ્લસ એપ્સિલોન। ઓકે તો નેક્સ્ટ સ્ટેપ આપણે દર્શાવીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એ કોમન લઈ લીધા અને લખી શકીએ એને સાઇન
ओमेगा टी प्लस एप्सिलॉन। ओके, तो आपने जो हवे जे प्रमाणिक स्वरूप हतुं ए प्रमाणिक स्वरूपनी अंदर आपने स्थानांतर मळ्युं छे जेवुं आपणे कहेता हता। ओके, तो आ बंने वेल्यू शुं बतावे छे कि ज्यारे आपणे प्रथम अने जे सेकंड बंने जे तरंगो छे ए तरंगोनुं कम्बाइन करीने एमनुं स्थानांतरनुं आपणे समीकरण मेळ्युं छे। ओके, हवे आपणे एनी किंमत, કેમ કે આપણે એની કિંમત આપણે ધારી લઈ છે બરાબર, તો એની કિંમત પણ શોધવાની રહેશે, સાથે સાથે એ એપ્સિલન પણ જે છે એની કિંમત પણ આપણે શોધવાની રહેશે। સૌ પ્રથમ આપણે એની કિંમત શોધીએ, તો એની કિંમત શોધવા માટે જે આપણે બે કિંમતો લીધેલી હતી, બે વેલ્યુ જે આપણે દર્શાવી હતી, આ બે વેલ્યુનો ઉપયોગ કરશું। ઓકે, તો જો એ કોસ એપ્સિલન બરાબર આપણે આ કિંમત લીધી અને એ સાઇન એપ્સિલન બરાબર આપણે આ કિંમત લીધી બરાબર, આપણે બંને બરાબર છે એટલે ગમે તે રીતે દર્શાવી શકીએ છીએ। તો બંનેનો વર્ગ કરીને સરવાળો કરો, આ બે જે સમીકરણ છે આપણે આગળ એ અને બી, તો સમીકરણ એ અને બીનો વર્ગ કરીને શું કરીએ આપણે, સરવાળો કરીએ। તો સરવાળો જોઈએ તો બંનેમાં એ કોમન છે, એ સ્ક્વેર કોમન લખી નાખું અને કૌંસમાં લખું સાઇન સ્ક્વેર એપ્સિલન પ્લસ કોસ સ્ક્વેર એપ્સિલન। ઓકે, એની ડાબી બાજુનો વર્ગનો સરવાળો કર્યો છે મેં, મતલબ કે આ બાજુની સાઈડનો આપણે વર્ગનો સરવાળો કરીએ, હવે આ બાજુની સાઈડનો વર્ગ કરીએ અને પછી એમનો સરવાળો દર્શાવીએ। ઓકે, તો પહેલું પદ છે એ પ્લસ બી કોસ આલ્ફાનો સ્ક્વેર કરશું પ્લસ બી સાઇન આલ્ફાનો સ્ક્વેર, અથવા બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા પણ આપણે લખી શકીએ છીએ બરાબર। તો જો એક બાજુ થઈ ગઈ, હવે એ પ્લસ બી કોસ આલ્ફાનો સ્ક્વેર અને બીજા પદનો સ્ક્વેર, મતલબ કે બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા। ઓકે, હજુ આનું સાદુરૂપ આપી દઈએ, હજુ સાઇન સ્ક્વેર એપ્સિલન પ્લસ કોસ સ્ક્વેર એપ્સિલન બરાબર શું થાય, વન, એટલે આને બરાબર આપણે લખી નાખીએ એ સ્ક્વેર। ઓકે, કારણ શું છે આપણી પાસે, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર વન થાય। ઓકે, એની જગ્યાએ આપણે વન લખી નાખીએ, આપણને મળે છે એ સ્ક્વેર। આનું સાદુરૂપ આપીએ તો પહેલા પદનો વર્ગ બે પહેલું અને બીજું પદ, અને એ જ પ્રમાણે બીજા પદનો વર્ગ। ઓકે, અને છેલ્લું પદ આપણે દર્શાવીએ બી સ્ક્વેર સાઇન સ્ક્વેર આલ્ફા। તો જો અહીંયા પણ કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર થશે તો એની કિંમત પણ વન થઈ જશે, બી બંનેમાંથી કોમન લઈ લઈશું આ એક પદના લીધે। ઓકે, તો તમને મળશે એ સ્ક્વેર, આનું કોસ સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર બરાબર વન થાય, કોમન બી સ્ક્વેર છે એટલે આપણે મળશે માત્ર પ્લસ બી સ્ક્વેર, અને આર્યું પદ ટુ એ બી કોસ આલ્ફા। ઓકે, આપણને આ કિંમત મળે છે એ સ્ક્વેરની, તો આ રીતે તમને એ સ્ક્વેર મળે છે, જેમ આપણે એ સ્ક્વેરની કિંમત ત્યાં સબસ્ટિટ્યુટ કરવાની છે એ પ્રમાણે આપણને એની કિંમત અહીંયા મળે છે। હવે એ જ આપણા આ બંને સમીકરણો પરથી આપણે એપ્સિલન મેળવીએ, તો જો આપણે કિંમત જાણીએ છીએ ટેન થીટા બરાબર સાઇન થીટા અપોન કોસ થીટા, અહીંયા તમારે એપ્સિલન મેળવવાનું છે, માટે હું અહીંયા લખી શકું છું ટેન એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ સાઇન એપ્સિલન અપોન કોસ એપ્સિલન। ઓકે, પરંતુ હું ઉપર નીચે એ વડે ગુણી શકું છું, કેમ કે એ બંને ઇક્વલ જ કહેવાશે, એ રિમૂવ થઈ શકે છે બરાબર। કેમ ગુણ્યા, કેમ કે આપણે આગળ બે કિંમતો છે, એ સાઇન એપ્સિલનની પણ કિંમત છે અને એ કોસ એપ્સિલનની પણ કિંમત છે। તો જોઈએ કે એ સાઇન એપ્સિલન બરાબર શું લખી નાખશું, બી સાઇન આલ્ફા, અને એ કોસ એપ્સિલન જગ્યાએ લખી નાખશું એ પ્લસ બી કોસ આલ્ફા। ઓકે, તો અહીંયા આના સમીકરણ બરાબર શું લખી શકાય છે, બી સાઇન આલ્ફા એ પ્લસ બી કોસ આલ્ફા। ઓકે, આ તમને ટેન એપ્સિલનની કિંમત મળે છે, માટે માત્ર એપ્સિલનને કરતાં કરો તો મને સમીકરણ કેવું મળે, ટેન ઇન્વર્સ બી સાઇન આલ્ફા અપોન એ પ્લસ બી કોસ આલ્ફા। ઓકે, લખી શકીએ છીએ, આમાંથી હું એપ્સિલન કરતાં કરું તો ટેન એ છેદમાં જતા રહે છે, જેને હું ટેન રેસ ટુ માઇનસ વન લખી શકાય છે, કે ટેન ઇન્વર્સ ઇન્ટુ બી સાઇન આલ્ફા અપોન એ પ્લસ બી કોસ આલ્ફા। હવે તો આપણા પાસે હવે આ એ અને એપ્સિલનની બે કિંમતો આપણને મળી જાય છે, તો બંનેની અંદર જોઈશો તો એની કિંમતો શોધવા માટે તમારે આલ્ફા જાણવા જરૂરી છે, બંનેમાં આપણા આગળ આલ્ફા છે। તો હવે અહીંયા બે અલગ અલગ કિસ્સા બનશે કે આલ્ફાની કેવી કેવી કિંમત હોય, અહીંયા આલ્ફા આપણે જાણીએ છીએ પ્રારંભિક કળા છે, તો એ પ્રારંભિક કળા કેવા હોય
એના વિશે માહિતી મેળવીએ. ધારો કે બે તરંગો છે, આપણે એમ કહીએ કે તરંગો વચ્ચેનો તફાવત લઈએ, અમે આપણે આના ઉપરથી સમજશું કે આપણે જાણીએ છીએ કે સર્કલમાં આપણે કોઈ આ બિંદુથી શરૂઆત કરીએ તો પહેલાં 0 ડિગ્રી કહેવાય છે, પછી ત્યાંથી સુધી જશે આ 90 ડિગ્રી થશે, 180, 270 અને 360 આખું એક રાઉન્ડ પર છે. એટલે આને 0 ને હું કહું અને પાય બાય 2 કહી શકાય, અને પાય કહી શકાય 3π/2 અને 2π જેવી શકાય. તો જે બે તરંગો હશે એ તરંગોનું જે કળા તફાવત આલ્ફા છે, તો પ્રથમ કિસ્સા માટે હું દર્શાવું, ધારો કે એ આલ્ફા બરાબર 2π ગુણાંકમાં હોય. 2π મતલબ કે યા તો 0 હોય, પછી બે 2π વડે ગુણ્યું એટલે 2π હોય, યા તો 4π હોય, યા તો 6π હોય, એ પ્રમાણેની કિંમત હોય. ઓકે, કે એમનો કળાનો તફાવત આલ્ફા કેટલો હોય છે, ધારો કે 0 હોય, આપણે પૂર્ણાંકમાં લઈશું, ધારો કે 0, 2π, 4π, 6π એવું ગુણાંકમાં હોય, તો આપણા બરાબર આલ્ફા બરાબર આપણે શું લખી શકીએ, n × 2π, જ્યાં n બરાબર 0, 1, 2, 3 આ પ્રમાણે લઈ શકીએ. જુઓ, જે n બરાબર 0 લેશું તો આલ્ફા બરાબર શું મળશે, 0, મતલબ કે આ 0 ડિગ્રી. n બરાબર 1 લેશું તો આલ્ફા બરાબર શું મળશે, 2π, એટલે કે 2π એક આખું સર્કલ ફરી જશે, એટલે ફરી એકવાર અહીંયા આવશે. એ જ પ્રમાણે n બરાબર 2 લઈએ તો 4π અહીંયા જ આવશે, 4π. એ જ પ્રમાણે n બરાબર 3 લઈએ તો 6π, એ પણ અહીંયા જ વેલ્યુ આવશે, આ બધી કિંમત આપણે અહીંયા આવશે બરાબર. એટલે કે 0, 2π, 4π, 6π, આ બધી કિંમતો આપણને અહીંયા મળતી હોય છે. ઓકે, એક રાઉન્ડ પૂરું કરીએ ત્યારે, તો ધારો કે આલ્ફા બરાબર, પ્રથમ કિસ્સામાં આપણે આલ્ફા બરાબર ધારો કે n × 2π લઈએ, અથવા 2nπ પણ આપણે કહી શકીએ, ગુણાકારના સંબંધમાં છે. ઓકે, તો એ કિંમત ધારો કે હું દર્શાવું, તો આપણે જાણીએ છીએ કે સાઇન 0 બરાબર શું થાય, 0. સાઇન π/2 બરાબર 1, એટલે સાઇન 90 બરાબર આપણે 1 લઈએ છીએ. સાઇન π ની જગ્યાએ આપણને જે અહીંયા 0 મળે છે, અહીંયા પણ 0 મળશે, અહીંયા -1 મળશે, પાછા 0 મળશે. એટલે આપણે જોઈએ ફરી એકવાર કે સાઇનની વેલ્યુ આપણે આ સર્કલ ઉપરથી કઈ રીતે દર્શાવીએ, તો અહીંયા સાઇન 0 મળે, સાઇનની કિંમત અહીંયા શું મળે, 0, અહીંયા સાઇનની કિંમત 1 મળે, અહીંયા પણ સાઇનની કિંમત 0 મળે, અહીંયા સાઇનની કિંમત -1 મળે, પાછા અહીંયા સાઇનની કિંમત 0 મળે. તો કઈ કઈ વેલ્યુ અગર સાઇન 0 મળે, તો કે આપણે આ બાજુનું ધ્યાન આપશું અહીંયા જ, તો કે 0, 2π, 4π, 6π આ બધી કિંમત આગળ સાઇન થીટા શું મળે છે, 0 મળે છે. ઓકે, એટલે કે થીટાની કિંમત જો 0 હોય, થીટાની કિંમત 2π હોય, થીટાની કિંમત 4π હોય, થીટાની કિંમત 6π હોય, તો ત્યારે એની વેલ્યુ શું મળતી હોય, આપણને 0 મળતી હોય છે. એક સર્કલ આખું પૂરું થાય ત્યારની વાત છે. તો ધારો કે હું આલ્ફાની કિંમત આવી લઈ લઉં છું માટે, તો સાઇન આલ્ફાની જગ્યાએ, સોરી, જે સાઇન આલ્ફા છે આપણી આગળ, તો એ જગ્યાએ સાઇન આલ્ફાની જગ્યાએ પછી હું શું લખી નાખીશ, સાઇન n 2π. ઓકે, આ રીતે દર્શાવી શકીએ છીએ આપણે આલ્ફાની જગ્યાએ. તો એ બધી જ કિંમતો શું મળશે, 0. એનની કોઈ પણ વેલ્યુ હશે બધા માટે સાઇન આલ્ફા શું મળશે, 0 મળશે. ઓકે, તો આ પહેલી કન્ડિશન પ્રમાણે કે જો આલ્ફા આવો હોય તો સાઇન 0 મળે બધી જગ્યાએ, પરંતુ આપણે જાણીએ છીએ કે કોસ એ આ બધી કિંમતો આગળ 1 મળતો હશે. કોસ 0 બરાબર 1 લઈએ છીએ, કોસ 90 બરાબર 0 લઈએ છીએ, કોસ 180 બરાબર -1 લઈએ છીએ. એટલે હવે કોસ માટે જોઈએ તો આપણે આ બધી કિંમતો ચકી નાખીએ. ઓકે, તો કોસ 0 બરાબર આપણને મળે છે 1, કોસ 90 બરાબર 0, કોસ 180 બરાબર -1, કોસ 3π/2 બરાબર એટલે કે 270 બરાબર 0, પાછા આપણને 1 મળે છે. તો જે 2π સાથે ગુણાક છે ત્યાં કોસની કિંમત શું મળશે, 1 મળશે હંમેશા. ઓકે, તો અહીંયા કોસ આલ્ફા એટલે કે આપણે અહીંયા દર્શાવી શકીએ કે કોસ આલ્ફા બરાબર શું મળશે, આપણને હંમેશા 1 મળે છે. ક્યારે, કે જ્યારે આલ્ફા બરાબર n × 2π હોય, તો એ બધી જગ્યાએ બધી વેલ્યુ અગર સાઇન આલ્ફા 0 મળશે અને કોસ આલ્ફા 1 મળશે. તો પહેલા જ કન્ડિશનનો આપણે ઉપયોગ કરીએ, અથવા પહેલાં કિસ્સાની આપણે વાત કરીએ, કે જો આલ્ફા બરાબર 2nπ તરીકે લઈએ, અથવા 2πn તરીકે આપણે દર્શાવીએ જેમ લઈએ, તો કોસ આલ્ફાની કિંમત 1 મળી જશે, જ્યારે સાઇન આલ્ફાની કિંમત 0 મળી જશે. ઓકે, તો પહેલા સમીકરણ ઉપરથી આપણે જોઈએ તો પ્રથમ સમીકરણ આપણું સમીકરણ છે a² = a² + b² + 2ab cos α. તો કોસ આલ્ફા બરાબર શું થઈ જશે, 1, બરાબર. હું અહીંયા વ્યવસ્થિત અલગ લખું, જ્યારે આલ્ફા બરાબર n × 2π હોય. ઓકે,
તો આપણે આગળ સમીકરણ છે જે એકમ વિસ્તારનું, એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી ઇન્ટુ કોસ આલ્ફા. તો એ વખતે કોસ આલ્ફા શું થઈ જશે, વન. માટે એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી થઈ જશે. કોસ આલ્ફા બરાબર શું થઈ જશે, વન. માટે શું થઈ ગયું કહેવાય, તો વર્ગનું સમીકરણ થઈ ગયું. એ સ્ક્વેર બરાબર એ પ્લસ બીનો વર્ગ કહેવાય. તો માટે હું ડાયરેક્ટ લખી શકું એ બરાબર એ પ્લસ બી. ઓકે, તો જ્યારે આલ્ફાની કિંમત તમને આવી મળતી હશે ત્યારે તમને એ બરાબર એ પ્લસ બી મળે છે, કે જે પરિણામી કંપ વિસ્તાર છે એ જે આપણે બે બંને કમ્બાઈન કરીને ઇક્વેશનમાં દર્શાવે છે. આ એનો મતલબ શું થાય છે કે પ્રથમ તરંગ અને દ્વિતીય તરંગ બંનેને કમ્બાઈન કરીને આપણે એનો જે તરંગ એમ્પ્લિટ્યુડ દર્શાવે છે કંપ વિસ્તાર એ આપણને મળે છે. પણ જ્યારે હું આલ્ફા બરાબર એન ઇન્ટુ ટુ પાઈ લઈશ ત્યારે એ કંપ વિસ્તારની વેલ્યુ શું બની જશે, એ પ્લસ બી જેટલી. એ પ્લસ બીનો મતલબ શું કે જે પ્રથમ સમીકરણ હતું એનો કંપ વિસ્તાર વત્તા જે બીજું સમીકરણ હતું એનો કંપ વિસ્તારનો સરવાળો જ મળશે, જે બી સરવાળો થાય એટલો આપણને કેપિટલ એ મળતો હોય છે. ઓકે, તો એ જ પ્રમાણે હવે ધારો કે આપણે એપ્સિલોનની વાત કરીએ કે આપણને એપ્સિલોન કેટલો મળશે. તો અહીંયા જો એપ્સિલોનની અંદર હું સાઇન એફ આલ્ફા બરાબર તો ઝીરો થઈ જાય છે એ કિંમત માટે, તો હું અહીંયા ફરી એકવાર સમીકરણ લખી નાખું કે એપ્સિલોન કેવો મળશે પહેલી કન્ડિશન માટે. આપણે આગળ એપ્સિલોન બરાબર ટેન ઇન્વર્સ સોરી બી હશે, કિંમત આપણે આગળ શું છે બી સાઇન આલ્ફા, એટલે કે બી સાઇન આલ્ફા અપોન એ પ્લસ બી કોસ આલ્ફા કે આવી મળશે. પણ જ્યારે આલ્ફા બરાબર આપણે એન ઇન્ટુ ટુ પાઈ લઈએ છીએ તો ઉપરનો પદ તો શું મળી જાય છે, ટેન ઇન્વર્સ ઉપરનો પદ તો ઝીરો થઈ જાય છે અને નીચેનો પદ એ પ્લસ બી, કેમ કે કોસ આલ્ફા બરાબર વન થાય છે. તો ટેન ઇન્વર્સ ઝીરો આપણને મળે છે, આખું સમીકરણ જે મળશે ટેન ઇન્વર્સ ઝીરોના સ્વરૂપમાં મળે. તો ટેન ઇન્વર્સ ઝીરો બરાબર તો આપણે શું લઈએ છીએ એને વેલ્યુ ઝીરો દર્શાવી દઈએ છીએ. માટે તમને જે એપ્સિલોન મળશે એ પણ શું મળશે, ઝીરો મળશે. તો જો પહેલી કન્ડિશન હું યુઝ કરીશ ત્યારે તમને જે પરિણામી કંપ વિસ્તારની વાત કરી છે સોરી પરિણામી જે તરંગ સ્થાનાંતર એનું સમીકરણ બનશે વાય બરાબર એ, એની જગ્યાએ હું લખી નાખીશ એ પ્લસ બી અને સાઇન ઓમેગા ટી પ્લસ એપ્સિલોન છે આપણા આગળ આ જ સમીકરણ બરાબર, સાઇન ઓમેગા ટી પ્લસ એપ્સિલોન. તો એપ્સિલોન બરાબર ઝીરો થઈ જશે તો એ હું સમીકરણમાં લખી નાખું ઓમેગા ટી. તો આવું આપણને એક સમીકરણ મળે છે, ક્યારે કે જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ટુ પાય હોય ત્યારે આપણને આવું સમીકરણ મળે છે એમના સંપાતપણાના કારણે. હવે બીજો કિસ્સો લઈએ કે જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ, હવે અત્યાર સુધી આપણે કિંમત કેવી દર્શાવી, ઝીરો ટુ પાય ફોર પાય સિક્સ પાય, હવે આપણે લઈએ છીએ આ રીતની એકી સંખ્યામાં તો એની કિંમત કેવી મળશે આપણને એ પ્રમાણે, મતલબ કે પાય પછી થ્રી પાય પછી ફાઇવ પાય એકી સંખ્યાવાળા જે આવતા હોય છે એના માટે. તો એ કન્ડિશન લઈએ તો એ કન્ડિશન કઈ રીતે મળશે કે આલ્ફા બરાબર ટુ એન પ્લસ વન ઇન્ટુ પાય, જ્યાં એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો વન ટુ એ પ્રમાણે આપણને મળશે. તો જો એન બરાબર ઝીરો મૂકીશ તો પાય મળશે, એન બરાબર વન મૂકીશ તો થ્રી પાય મળશે, એન બરાબર ટુ મૂકીશ તો ફાઇવ પાય મળશે. તો એ કિંમત આપણે લેવાની છે. તો ફરી એકવાર સર્કલ ઉપર જોઈએ તો એ વેલ્યુ જો સાઇન માટે લઉં તો સાઇન માટે તો હંમેશા ઝીરો જ મળશે, પાઈ કો થ્રી પાઈ કો કો કે ફાઈવ પાઈ કો એ પ્રમાણે એની કિંમત શું મળશે સાઇન માટે ઝીરો મળશે. પરંતુ કોસ માટે હંમેશા શું મળશે માઇનસ વન. ઓકે, તો કોસ માટે એની કિંમત હંમેશા આપણને કેવી મળતી હશે માઇનસ વન મળતી હશે. આથી આપણું જે સમીકરણ બનશે એમાં ફરી એકવાર આપણે લખીએ કે એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી ઇન્ટુ કોસ આલ્ફા લીધા હતા. તો આપણે આલ્ફા યુઝ આરે કરશું તો એની કિંમત આપણને કેટલી મળશે માઇનસ વન. માટે સમીકરણ શું બનશે, એ સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ માઇનસ ટુ એ બી. તો આ તો કોનું સમીકરણ છે, એ માઇનસ બીના સ્ક્વેરનું. ઓકે, આવું સમીકરણ મળશે. માટે એ બરાબર શું મળી જશે, એ માઇનસ બી. ઓકે, તો આ થઈ કંપ વિસ્તારની વાત. હવે આપણે એપ્સિલોન બરાબર લઈએ તો એપ્સિલોન બરાબર ટેન ઇન્વર્સ બી સાઇન આલ્ફા અપોન એ પ્લસ બી કોસ આલ્ફા.
ओके तो अहीं पण शुं थशे ए जीरो एक किंमत माटे आपणे साइन नी वात करीए तो साइन એ અહીંયા જીરો જશે સાઈન આપણે જાણીએ છીએ કે પાઈ બાય ટુ થ્રી પાઈ બાય ટુ અગર આપણને વન મળતા હોય છે એટલે કે અહીંયા વન અને અહીંયા માઇનસ વન મળતા હોય છે તો જોઈએ તો આપણને અહીંયા તો આપણને સાઈન હંમેશા શું મળશે જીરો જ મળશે ઓકે સાઈનની કિંમત પાઈ આગળ પણ જીરો મળશે પછી એ જ પછી થ્રી પાઈ આગળ ફાઈવ પાઈ આગળ આવા અલગ અલગ કિંમત એકી સંખ્યા જે છે એના આગળ પણ સાઈનની કિંમત આપણને શું મળતી હોય છે જીરો જ મળતી હોય છે ઓકે અને કોસની કિંમત આપણને માઇનસ વન મળતી હોય છે તો આપણે આગળ જે સમીકરણ છે ત્યાં ઉપરનું ટર્મ્સ પાછું શું થઈ જશે શૂન્ય થઈ જશે એટલે એને હું લખી શકું છું ટેન ઇન્વર્સ ઝીરો એટલે કે એપ્સિલન ઝીરો જ મળશે આપણને એપ્સિલનની કિંમત પણ એ વખતે શું મળશે ઝીરો ઓકે તો હવે એ કન્ડિશન હશે મતલબ કે આલ્ફા બરાબર ટુ એન પ્લસ વન પાય હશે ત્યારે આપણને જે વાય મળશે વાય બરાબર એ એની જગ્યાએ હું લખીશ એ માઇનસ બી અને સાઇન ઓમેગા ટી કેમ કે એપ્સિલન બરાબર અહીંયા પણ ઝીરો મળે છે આ મળ્યું જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટુ એન પ્લસ વન પાય હોય ઓકે તો આ બંને કિસ્સા માટે તમારે સમીકરણ દર્શાવવાના રહેશે તો આ રીતે આપણે એ બંને કિસ્સાઓ માટે એમના પરિણામી જે મતલબ કે બંનેને કોમ્બિનેશન કરી અને કોમ્બિનેશન કરી અને એના પછી જે આપણને સ્થાનાંતર મળતું છે સમીકરણ આપણે મેળવી શકીએ છીએ ઓકે થોડુંક તમને લાગશે પરંતુ મેથેમેટિકલ ઇક્વેશન એકદમ ઇઝી છે આપણે શરૂઆત અહીંયાથી જ કરવાની છે જે સ્ટેપ તમારા માટે છે એ મેઇન આ રહ્યું છે એને કમ્બાઈન કરો અને પછી એ અને એપ્સિલન શોધવાના છે તમારે એ ધારવાના છે પછી એની કિંમત આપણે મેળવવાની છે ઓકે અને એના માટે પછી બે અલગ અલગ કન્ડિશન આપણે એપ્લાય કરશું એક તો આલ્ફા બરાબર એન ઇન્ટુ ટુ પાય અને બીજી કિંમત આપણે આગળ છે આલ્ફા બરાબર ટુ એન પ્લસ વન ઇન્ટુ પાય સ્વરૂપ ઓકે તો આ રીતે આપણે એ બે તરંગોનો સંપાત કરી બંને તરંગોને કમ્બાઈન કરી અને પછી એમનું જે પરિણામી સમીકરણ મળે છે એ આપણે આ પ્રમાણે મેળવી શકીએ છીએ ઓકે થેન્ક યુ